જય માતાજીની ભાઈ સાહેબ, મજામાં. હવે એકચ્યુઅલી અમારા બધા તંબુ તોડ્યા હતા જે તે જગ્યાએ, એમાં એફડી લોકોની કરતા જે નિકાલ થતો નથી અને વ્યાજ ચૂકવીએ છીએ, નથી ચૂકવતા એવું નહીં, એના માટે પણ નવી એફડી લેવી પડે છે. રાજુભાઈ મું મળવાયો હતો ભાઈ એમના ભાગીદારના, એ ભાઈ કોઈ ગંગારતો નથી ને, જે તે લોકો જોવા માટે આવું છે દુકાનો ને, તો આ ભાઈ પણ જ્યારો જગદીશ છે એ તરત કહી દેશે કે ભાઈ આ તો ધાવારી જગ્યા છે, પડવા જેવું નહીં, એટલે લોકો પરત જોઈશે. હવે આપણા 90 લાખ, પહેલાં તો 1 કરોડ 10 લાખ રાખ્યા હતા, પછી 90 લાખ રૂપિયા ઉપર આવ્યા, 90 થી 70 ઉપર આવ્યા. બાજુની જસુભાઈ ભેગું રાખ્યું છે, એના 25-30 લાખ રૂપિયા ઉપજી ગયા હતા. બાકી પ્લોટોના પૈસા 6-10 લાખ, 6-6 લાખમાં રાખેલો, પણ એના 9-1 લાખ રૂપિયા મળે તો એ નીકળી જાય. બધી 1.25 કરોડ જેટલી પ્રોપર્ટી તો છે જ નથી, એવું નથી, પણ મૂળ છે કે પ્રોપર્ટી આપણા ઓફિસથી ખર્ચ પાડેલ, પણ રાજુભાઈના નામે આપણે 20-20 લાખ કાકાને લીધા. અને આપણે કહ્યું છો બધી ટ્રેઝરી ઓફિસોમાં જઈએ નાના, એટલે આપણે એ વિશ્વાસથી જ રાજુભાઈના નામે જ રાખી. છતો પણ રાજુભાઈ આપણો ઓફિસ ઉપર 8-9 લાખનું ઉચાપત કરી હિસાબ કર્યો, એ પછી એ સીધા આવવા જવાનું બંધ કર્યું. આવો સમય જતો જાય છે અને એફડી લોકોને ચૂકવ્યા વગર ચાલો નહીં, કારણ કે એફડી જે હતી એ બધી આપણા સંબંધીઓની જ છે. આવું કયું કેમ કરવું એ કોઈ એવું નથી, એટલે મેં કીધું ભાઈ આવું પૂર્ણાવતી લઈએ જીવનની, ત્યાં બધા ભેગા થઈને આપણા ઓફિસ કોર્ટના સામે ત્યાં દુકાનો છ માર કરી છે, 2-4-6-3 માળની, એ ઓફિસનો જ ખર્ચો ટોટલ પાડેલ છે. એટલે ના હોય તો આ જગ્યામાં એફડી વાળા જે હોય એમને નોટરી કરીને જેટલા પૈસા નીકળતા એ પ્રમાણે એફડી વાળોને ભાગ કરી આલો, તો વેચવાનું જ્યારે થાય ત્યારે એમનો પૈસા છૂટાતો હોય, અને બીજો કોઈ લેનાર ગ્રાહક હોય તો એ પૈસા 100-100% રિકવરી ઓફિસ ખાતે લઈને અને આપી, એટલે ઓફિસમાં વધઘટ પૈસા નહીં રહે. તો રાજુભાઈનો એ ઉચાપત કરી હતી, પછી કોઈક ભાગ 35 પૈસા કે એવું થઈ ગયેલો હતો, આપણા 65 પૈસા હતા. એ જોવાનું કે ભાઈ વધઘટ થાય તો ચીનાજીને કે છોકરાને મદદરૂપ થાય. બીજું તો નિવેદન શું કરું યાર, આ થાક્યાનો ઉપાય છે બસ. આ મેસેજ બાબુલાલને મેં વાત કરતી 5-7 મિનિટ વોઇસ મેસેજ મોકલેલો કે ભાઈ આવું આવું છે, લોકોની એફડી છે, પણ છતાં રાજુભાઈ હિસાબ નહીં કરતો. હું એમના ભાગીદારને 2 દાડા પહેલાં મળવા ગયો હતો, પણ એ પણ છૂટી પડ્યું કે તમારું છે તે બાપુ, હું તો બાપજી હું કરું. હવે આ રાજુભાઈનો ભાગીદાર જ વણઝારો છે ને, વણઝારા ઈડરથી જોવાયેલા, ત્યારે જ આ વણઝારાએ એવો ડખો કર્યો કે ભાઈ આમાં પડવા જેવું નહીં ને, આ તો બધું લોચામાં પડેલી જગ્યા છે. લોચામાં તો કોઈ પ્રકારના લોચા નથી, આપણું લીધેલું છે, ખરીદેલું છે, આપણે એમાં 18 લાખ રૂપિયા કે એવું તો બહુ કોમના છે, 14 લાખ રૂપિયા પ્લોટ ખરીદીના છે, તમામ ખર્ચો આપણા ઓફિસેથી પાડેલ છે, એમાં રાજુભાઈના ઘરના 1 રૂપિયો નથી. પણ પ્રોપર્ટી મૂળ રાજુભાઈના નામે છે બધી જ, જો પ્લોટ રાખ્યા જસુપ્રિયાબેન જોડે પ્લોટ રાખવી, જસુપ્રિયાબેન પાસે આપણે 9 લાખ રૂપિયા આજુબાજુ માગીએ છીએ ઓફિસ હિસાબથી, પચાસ સુધી કે આ સિઝન માલું છું, પેલી સિઝન માલું છું, એમ કર્યા એમાં હોળથી પૈસા એમને જેમ જરૂરત એમ આપણા ઓફિસ પરથી આપ્યા, એમના છોકરો પણ આવવાના, પણ એ કોઈ ગંગારતા નથી. એટલે
જસુભાઈને પ્રેમથી આપણે કડકાઈએ તો કોઈને આપણે કરીને કોઈ ફાયદો નથી, પણ આપણે પ્રેમથી પૈસા આપો આપવી એમ એમ એફડીમાં લોકોનું પરત જોઈએ એવું કરું છું. કાકા એફડી જે છે એ ટોટલી 90% નહીં હોય 100% આપણા સંબંધીઓની જ છે, માટે ઘટતું સારું એવું પગલું લેજો ભાઈ. બીજું આવું કહેવાય યોગ્ય તો કોઈ છે નહીં, સમય સમયનું કામ કરે છે. જીવ્યા શાંતિથી જીવ્યા, પણ આવું છેલ્લી ઘડી આવું કહેવાય હરી કરતી ખરી. ચાલો જય માતાજીની, જય માતાજીની. ચિનાજી મજામાં તો તમે છો જ અત્યાર સુધી, તો થતી તમારી બધી દેખરેખ રાખી છે. સમય હવે મારા પાણો ઓછો થઈ ગયો, શું થાય. હરી કરતી કરી. શાંતિથી સાથે સરસ રીતે જીવ્યા છીએ, કોઈ પણ પ્રકારનો ઝઘડો પણ આપણે થયેલ નથી. તે છતાં તમને બે સહારા છોડીને જવાનો સમય આવી ગયો. જુઓ બીજું બધું તો ઠીક છે, માતાજીની કૃપા આટલા આપણે પૂરી થઈ જઈ, પણ મિત્તલબાના આશરે રહ્યો, દવા દારૂ દૂર પર અમદાવાદ તો તમારા માટે, પણ આમ પાટી સાહેબ આપણે ડિમ્પુબાવાળા જમીસાની દવા રેગ્યુલર ચાલુ રાખજો. અમદાવાદ તો બાબા પૂજી જ્યાં ત્યારથી અમે દૂર થઈ ગયો તમારા માટે, કરાય એનો કોઈ ઉપાય આપણા જોડે તો છે નહીં. જીવનમાં ભારત યાત્રા આખી આપણે જોડે કરી, છેલ્લે હરિદ્વારના દર્શન કરી, ગંગાજળ લાયા, એનો અભિષેક પણ રામેશ્વર કર્યા. એક મનની ઈચ્છા હતી કે છેલ્લો છેલ્લો એ અભિષેક થઈ જાય તો જીવનનું આવો આશય ક્યારેય નહોતો કે ભાઈ આવું જીવન સમાપ્ત થશે. આ રાજુભાઈને અવણઝારાએને આ લોકોએ જે દગો કર્યો, દુકાનો લેવા આવશે એ લોકોને અવણઝારોને ભડકાવા છે કે ભાઈ આ ડખામ પડવા જેવું નથી, પણ દુકાનો 100% જે દુકાનો રાખી છે તે પ્લોટો રાખે છે તે બધા આપણા જ ઓફિસના પૈસાના છે. ઓફિસના ઘણો કહો લોકોની એફડી આઈ એમ એમ આપણે રોકાણોમાંથી એમ કરાઈ જાય, પણ આપણે 4-5 વર્ષથી તૈયાર બધું પડી રહ્યું છે, પણ કોઈ ઘર આગળ નથી. હવે છેલ્લા 3 વર્ષથી તો એફડીની ચૂકવણી વ્યાજની આપણા ઓફિસના પૈસાથી કરવી પડે છે, એટલે તકલીફનો કોઈ અત્યારે મને એ પાર જેવું નથી. ઘણા ભાઈબંધોની વાત કરી, 33 દલાલોને વાત કરી કે ભાઈ આવોનો નિકાલ કરો આમ તેમ, પણ કોઈ થતો નથી. લાલુબાપુનું બધું હું પી શકું આમ કે ભાઈ તમે પહાડે આ બધું કરાવજો. લાલુબાપુ બુદ્ધિજીવી માણસ છે એટલે કોઈ પણ રસ્તો કાઢીને એફડી જે લોકોની લીધેલી છે ને એ લોકોનો વ્યાજથી આપણે તો 100% લીધેલી છે, પણ વધઘટ વ્યાજ કરીને લોકોના પૈસા પરત કરજો. એમાં વીરપુરે વૈસાને 1.5 લાખ રૂપિયા છે, નરેન્દ્રભાઈ ટોળાવાળાને 1-2 વર્ષથી 10 લાખ રૂપિયા લીધા છે. એમને તો નિયમિત આપણે એફડીનું વ્યાજ એમને બેંક ઓફ બરોડા મારફતે પહોંચાડીએ છીએ, એમાં કોઈ દર એમનું કોઈ વ્યાજ રહી ગયું એવું બાકી નથી. બાકી લોકોને થોડા થોડા પૈસા વ્યાજના આપ્યા કરીએ છીએ, પણ એમાં પહોંચાય એવું અત્યારે લાગતું નથી. અને આ બધો નિકાલ થઈ જાય અને આપણો ઓફિસમાં એમ 40-50 લાખ રૂપિયા ફરતા અહીં,
એ પૈસાનું એ પ્રકાશભાઈને કીધું છે, રાજુભાઈએ થોડી મદદ કર. અને લાલુબાપુ ગમે તે નોનજી કાકો તો શું છે, અહીં કદાચ આવું એવું જ છે, નોનજી કાકો આવું તો એમનો પગાર બગાર ઓફિસમાંથી ઉધારીને લઈ લે. પણ એમાં મદદરૂપ થવા અંકાલા જમૈસાનો ટાઈમ હોય તો અઠવાડિયામાં બે દિવસ ભિલોડા આવું, હિસાબ કિતાબ સમજી જ હોય, એક બે લાખ રૂપિયાની આવક થઈ હોય, એ આવક એફડી વાળોને પરત આપવાની કોશિશ કરવાની. અને આ બધું વેચાય, વેચાયા પછી રાજુભાઈના ભાગે જે આવતો હોય એ, અને બાકી તમારા ભાગે ઘર ખર્ચ ચલાવવા લેજો. સમયે ચિનાજી કોઈની રાહ જોતો નથી. બીજા જન્મમાં મળીશું, શોર પાકું. પાછું મજાક નહીં કરશો. ચાલો આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારા ભાઈ શ્રી વિજયસિંહનું આજરોજ અકાળે દુઃખદ અવસાન થયેલ છે. મળતી માહિતી મુજબ એમની જ રિવોલ્વરથી એમના જોડે ત્રણ જણા હતા. કઈ રીતે બન્યું, શું થયું, પણ ફાયરિંગ થયું છે. આમાં એક કારણ એમનું એવું પણ જાણવા મળ્યું છે મને હાલ, કે એમને 6 દુકાનો ખરીદી અને એક ભાઈ પટેલના નામે કરેલી હતી, રહેવાસના રાજુભાઈના નામે, અને એમને કોઈ ગદ્દારી કરતો અને મોટા પૈસા એમના ઉંચાપત કરેલ. એમને આર્થિક સંક્રમણ ભરવું જેવું તો કોઈ હતું જ નહીં, અને સારી એવી મિલકતો ધરાવે છે. પણ તું કયા સંજોગોમાં કઈ રીતે બન્યું એ પોલીસ છે તપાસનો વિષય છે. એ અત્યારે એ તબક્કે હું વધારે નહીં કહી શકું, પણ એમને કોઈ આર્થિક સંક્રમણનું કારણ નહોતું. એમને પોતાની ત્રણ દીકરીઓ છે, બરાબર, વેલફેર પરિવાર છે, અને આ મારા પરિવાર પર કુદરતે આ એક જે આઘાત મને આપ્યો છે. માં આશાપુરા મને દુઃખ સહન કરવાની શક્તિ આપે, અને આપ સૌના આશીર્વાદથી એમનો પરિવાર અને મારા પાંચે ભાઈઓનો પરિવાર આ દુઃખમાંથી મજબૂત બને અને બહાર નીકળે, અને જે આ કૃત્ય કરનારાઓ પાછળ છે એમને કડકમાં કડક સજા મળે, એ માટે હું સતત પ્રયત્નો કરી અને પોલીસની જોડે રહી હું પૂરો સહકાર આપી સત્ય બહાર લાવવા માટે પ્રયત્નશીલ છું.